નમસ્તે આપ સર્વેનું હું કે એમ ડાભી ડિઝાયર એજ્યુકેશનમાં શિક્ષકો તથા વ્હાલા બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ફરીથી ધોરણ બાર અર્થશાસ્ત્ર વિષયમાં પાઠ નંબર નવ વિદેશ વ્યાપાર એની અંદર આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો જે તફાવત છે એના બીજા ભાગની સમજૂતી મેળવવા આપણે ફરીથી ભેગા થયા છીએ તો આગળના વિડીયોની અંદર તમે જોયું કે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત છે એના પહેલાં ભાગની અંદર અમુક પોઈન્ટ અથવા અમુક મુદ્દાની ચર્ચા આપણે પૂરી કરી છે બાકી રહેતા જે મુદ્દાઓ છે જેની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું તો શરૂઆત કરીએ આંતરિક વેપાર અને વિદેશ વેપારનો તફાવત મિત્રો તમે જોઈ શકો છો કે આગળ આપણે પહેલું બીજું ત્રીજું અને ચોથું એટલે કે જે કેસરી કલરથી જે મુદ્દા દર્શાવવામાં આવ્યા છે એની ચર્ચા આપણે પહેલાં વિડીયોની અંદર કરી લીધી છે તો પાંચમું જે છે હરીફાઈના પ્રમાણમાં તફાવત છઠ્ઠું ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત અને સાતમું વહીવટી અને કાયદા વ્યવસ્થામાં તફાવત જે ત્રણ મુદ્દાની ચર્ચા આપણે આ વિડિયોની અંદર કરવા જઈ રહ્યા છીએ તો ચાલો હવે ઝડપથી શરૂઆત કરી દઈએ છીએ કે છ પાંચમું હરીફાઈના પ્રમાણમાં તફાવત તો ફરીથી વિદ્યાર્થીઓ શિક્ષકો આપણી યુટ્યુબ ચેનલમાં આજે નવા હો તો સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકોન દબાવી જેથી કરીને નોટિફિકેશનમાં આવો વિડીયો તરત તમને મળી શકે વિડીયો અંત સુધી જોજો ખૂબ સરસ રીતે મુદ્દો સમજાવવાનો પ્રયત્ન કરેલો છે વિડીયો ગમે તો લાઇક કરજો અને વધુને વધુ શેર કરજો તમારા આજુબાજુ જે પણ હોય જે ધોરણ બારની અંદર હોય તેને આ વિડીયો તરત પહોંચાડી દેશો જેથી કરીને એને પોઈન્ટ સમજવામાં સરળતા રહેશે તો જોઈએ પાંચમો મુદ્દો છે હરીફાઈના પ્રમાણમાં તફાવત તો આંતરિક વેપારમાં કોઈ વસ્તુના અનેક ઉત્પાદકો હોય તો પણ ઉત્પાદનના સાધનો ટેકનોલોજી આ બધું સમાન હોવાને કારણે તેઓ વસ્તુઓનું વર્ગીકરણ અને વિભિન્નતાના ધોરણે વધુ પડતી હરીફાઈ કરી શકતા નથી આ આખા મુદ્દાનો સારાંશ એટલો છે કે આંતરિક વેપારમાં હરીફાઈનું પ્રમાણ ઓછું જોવા મળે છે ફરીથી આંતરિક વેપારમાં ગમે એટલા ઉત્પાદકો હોય પરંતુ દેશની અંદર ઉત્પાદનના સાધનો કે ટેકનોલોજી છે એક સરખી હોવાની જેના પરિણામે ત્યાં વસ્તુનું વર્ગીકરણ અને વિભિન્નતાના ધોરણે જે હરીફાઈ થવી જોઈએ એટલી હરીફાઈ હોતી નથી પરંતુ વિદેશ વ્યાપારમાં અનેક ઉત્પાદક વર્ગીકરણ અને વિભિન્નતાના આધારે હરીફાઈ કરે છે ટૂંકમાં કહેવાનું પ્રમાણ આવું જ છે કે આંતરિક વેપારમાં હરીફાઈનું પ્રમાણ ઓછું જોવા મળે છે જ્યારે વિદેશ વ્યાપાર અથવા તો આંતરરાષ્ટ્રીય વેપારમાં હરીફાઈનું પ્રમાણ વધુ જોવા મળે છે વળી કોઈ દેશમાં એક જ પ્રકારની વસ્તુ વેચવા માટે જે તે ઉત્પાદકો અને અન્ય દેશના ઉત્પાદકો બજાર હિસ્સો મેળવવા માટે હરીફાઈ કરે છે દાખલા તરીકે ભારત છે તો ભારતની અંદર ભારતના જે ઉત્પાદકો છે એ વસ્તુ વેચે છે આ ઉપરાંત અન્ય દેશના જે ઉત્પાદકો આપણા દેશમાં આવે છે બજારમાં વસ્તુ વેચવા માટે તો એની વચ્ચે પણ હરીફાઈ થતી જોવા મળે છે આ રીતે હરીફાઈનું પ્રમાણ જોવા મળે છે દાખલા તરીકે જ્યારે ભારતમાં વિદેશી ગાડીઓ એટલે કે કાર નહોતી ત્યારે દેશના ઉત્પાદકો વચ્ચે હરીફાઈ હોવા છતાં તેનું પ્રમાણ આજના સમય જેટલું ન હતું જ્યાં આજ રોજ રોજ નવા મોડેલ્સ નવા આકર્ષકો નવી વિજ્ઞાપન વગેરે જોવા મળે છે આજે કાર બનાવવાળી કંપનીઓ ભારતના બજારમાં પોતાનો હિસ્સો વધારવા માટે પ્રયાસ કરે છે એટલે કે જે પહેલાં હરીફાઈનું પ્રમાણ ન હતું એ આજે જ વધારે જોવા મળે છે તો હરીફાઈના પ્રમાણમાં તફાવતની અંદર આટલો જ મુદ્દો યાદ રાખશો આપણે કે આંતરિક વેપારમાં હરીફાઈનું પ્રમાણ વિદેશ વ્યાપાર કરતાં ઓછું જોવા મળે છે જ્યારે વિદેશ વ્યાપારમાં હરીફાઈનું પ્રમાણ વધુ જોવા મળે છે તો આ વાત થઈ પાંચમા નંબરના મુદ્દાની વાત કે હરીફાઈના પ્રમાણમાં તફાવત ચાલો છઠ્ઠો મુદ્દો છે ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત ગ્રાહકને જે સંતોષ મળે એને આપણે સાદી ભાષામાં અર્થશાસ્ત્રની ભાષામાં તુષ્ટિગુણ કહીએ છીએ તો જોઈએ અંદર શું કહેવા માંગે છે કે એક જ દેશના સમાજ શિક્ષણ સજાગતા માહિતી પસંદગીઓ મૂલ્યો અને સહનશીલતા વગેરેના ધોરણો સમાન હોવાને કારણે કોઈ વેચનારને ગ્રાહકના સંતોષનો અંદાજ સહેલાઈથી મળે છે અને તે પ્રમાણે વસ્તુનું ઉત્પાદન વેચાણ અને વિજ્ઞાપન તે કરે છે સ્વાભાવિક છે કે ભારત દેશનો સમાજ કેવો છે ભારત દેશની અંદર શિક્ષણનું પ્રમાણ કેવું છે ભારતના લોકોની પસંદગી કેવી છે અને સહનશીલતા કેવી છે ભારતના વેપારીને ખબર હોય છે જેને કારણે એ પ્રમાણેનું વસ્તુનું એ ઉત્પાદન કરશે વેચાણ કરશે અને એની જાહેરાત અથવા વિજ્ઞાપન કરશે એટલે કે ગ્રાહકને સંતોષવાની અંદર જે પણ માહિતી જરૂર છે એ આંતરિક વ્યાપારમાં ઝડપથી મળી રહે છે પરંતુ વિદેશ વ્યાપારમાં દરેક દેશમાં આવી બાબતોમાં મોટો તફાવત હોય છે માટે વેચનારે દરેક દેશના ગ્રાહકોને સંતોષવા માટે વધુ મહેનત કરવી પડે છે સાદી ભાષામાં કહેવું હોય તો આંતરિક વેપારમાં ગ્રાહકને સંતોષવા માટે બહુ મહેનત કરવી પડતી નથી પરંતુ વિદેશ વ્યાપારમાં ગ્રાહકને સંતોષવા માટે વધુ મહેનત કરવી પડે છે બીજા શબ્દમાં કહીએ તો આંતરિક વેપારમાં ગ્રાહકના વર્તનની આગાહી કરી શકાય છે જ્યારે વિદેશ વ્યાપારમાં સહેલાઈથી આ પ્રકારની આગાહી થઈ શકતી નથી કારણ કે દરેક દેશની અંદર લોકોનું વર્તન જુદું જુદું હોય છે શિક્ષણ જુદું જુદું હોય છે અને પસંદગી પણ જુદી જુદી હોય છે એટલે ગ્રાહક કેવું વર્તન કરશે એ વિદેશ વ્યાપારમાં આગાહી કરી શકાતી નથી જે આંતરિક વેપારમાં કરી શકાય છે તો ફરીથી કે ગ્રાહકને સંતોષવા અંગેના તફાવતની અંદર ટૂંકમાં આટલું જ યાદ રાખીશું આપણે કે આંતરિક વેપારમાં ગ્રાહકોને સંતોષવા માટે વેપારીઓએ વધુ મહેનત કરવી પડતી નથી અને વિદેશ વ્યાપારમાં વધુ મહેનત કરવી પડે છે એટલે કે આંતરિક વેપારમાં ગ્રાહકના વર્તનની આગાહી કરી શકાય છે જ્યારે વિદેશ વ્યાપારમાં આ આગાહી કરી શકાતી નથી તો થયા મુદ્દા નંબર છની ની વાત ફરીથી મુદ્દો પાંચ જોયો આપણે કે હરીફાઈના પ્રમાણમાં તફાવત છઠ્ઠું છે ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત અને છેલ્લો મુદ્દો છે કે વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત તો જોઈ લઈએ કે પોતાના દેશની વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા વેપારીઓ જાણતા હોવાથી તેમને વેપાર કરવામાં આવી બાબતોની મુશ્કેલી ઓછી પડે છે એટલે કે જે દેશમાં જે લોકો રહે છે એ દેશમાં જ એના વહીવટી કઈ રીતે થાય છે દેશનો કાયદો શું છે એ ખબર હોય છે એટલે આંતરિક વેપારમાં આવી બાબતોની મુશ્કેલી ઓછી પડે છે પરંતુ વિદેશ વ્યાપારમાં દરેક દેશના વેરા કાયદાકીય બાબતો પરવાના અંગેની પદ્ધતિ પૂરી જાણ્યા વગર વેપાર કરવાનું લગભગ અસંભવ બને છે કારણ કે વિદેશ વ્યાપારની અંદર જુદા જુદા દેશો હોય છે દરેક દેશોની વેરા ઉઘરાવાની પદ્ધતિ અલગ છે દરેક દેશના કાયદા જુદા જુદા હોય છે દરેક દેશમાં વેપાર કરવા માટેની પરવાનગી પદ્ધતિ છે એ પણ જુદી જુદી હોય છે એટલે જો એ ખબર ન હોય તો આપણે વેપાર કરી શકતા નથી એટલે અન્ય દેશોની નીતિઓ વિશેની માહિતી મેળવવાની પ્રક્રિયા અઘરી અને ખર્ચાળ બાબત છે એટલે કે બીજા દેશની જે માહિતી છે એ મેળવવા માટે એ બાબત પણ અઘરી છે અને એમાં ખર્ચો પણ વધારે થાય છે ટૂંકમાં કહી શકાય કે વહીવટી અને કાયદાકીય બાબતમાં તફાવતની અંદર એટલું જ કહી શકાય કે આંતરિક વ્યાપારમાં વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં બહુ મુશ્કેલી પડતી નથી જ્યારે વિદેશ વ્યાપારમાં વહીવટી અને કાયદાકીય વ્યવસ્થાની અંદર ખૂબ તકલીફ અથવા તો ખૂબ મુશ્કેલી પડે છે કારણ કે દરેક દેશની નીતિઓ વિશે જાણવાની માહિતી પ્રક્રિયા છે એ અઘરી અને ખર્ચાળ છે તો અહીંયા થાય મુદ્દા સાતની વાત હવે ફરીથી એકવાર સાતે સાત મુદ્દાને આપણે રિપીટ કરી લઈશું તમે જોઈ શકો છો પહેલું કદના આધારે તફાવત બીજું વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિમાં તફાવત ત્રીજું ભાષા સંસ્કૃતિ સમાજ અંગેનો તફાવત ચોથું વાહન વ્યવહારના ખર્ચનો તફાવત પાંચમું છે હરીફાઈના પ્રમાણમાં તફાવત છઠ્ઠું છે ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત અને સાતમું છે વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત તો અહીં આપણે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો જે તફાવત છે એના બે ભાગની અંદર બે વિડિયોની અંદર આપણે સમજૂતી પૂર્ણ કરી ફરીથી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી ઘરમાં રહીશું સુરક્ષિત રહીશું આપણું ગુજરાત વાઇબ્રેટ ગુજરાત